હવે વાત કરીશું આપણે સૌથી પહેલા પાવીબેનની. જે આ પાવીબેન જે છે એમણે પોતાના જીવનની એમ કહી શકાય કે સ્ટોરી જે છે એ જાતે જ નક્કી કરી. નમસ્કાર, ખબરશે ડોટ કોમ પર હું મીત આપ સૌનું સ્વાગત કરું છું અને વાત કરીશું આજે એક એવી મહિલાની કે જે મહિલાએ પોતાના જીવનમાં આમ જોવા જઈએ તો ઘણું બધું પરિવર્તન જે છે એ જાતે આણ્યું. અને ખરેખર હું દરેક વખતે આવી જે સ્ટોરીઝ હોય છે એનાથી ખાસો એવો પ્રભાવિત થતો હોઉં છું. હવે વાત કરીશું આપણે સૌથી પહેલા પાવીબેનની. જે આ પાવીબેન જે છે એમણે પોતાના જીવનની એમ કહી શકાય કે સ્ટોરી જે છે એ જાતે જ નક્કી કરી અને પછી તેઓએ પોતાના જીવનમાં જે ફેરફાર છે એ લઈને આવ્યા. તમને કહી દઉં, પાવીબેન મૂળ ગુજરાત અને કચ્છના જ છે અને એમના જ્યારે તેઓ બહુ નાના હતા ત્યારે એમના પિતા જે છે એ મૃત્યુ પામ્યા હતા અને ઘરમાં જવાબદારીઓના ભાર તળે એમણે ચોથા ધોરણ સુધીનું જ ભણતર મેળવી શક્યા. એમણે ખૂબ ભણવું હતું પણ ભણી ન શક્યા અને પરિણામે ઘરના લોકોને હેલ્પ કરવા માટે થઈને તેઓએ કામકાજ શરૂ કર્યું. ત્યારબાદ તેમના લગ્ન છત્તીસગઢ ખાતે થયા. એમના પતિ જે છે એ પણ એક કહી શકાય કે ઘેટા બકરા ચરાવવાનું જ કામ કરતા હતા અને એમાં પણ બહુ ભલીવાર નહોતી. ત્યારે એમણે પોતાના હસબન્ડને સમજાવ્યા અને ફરી એ લોકો ગુજરાતમાં આવી ગયા. ત્યારબાદ બેને એક કરિયાણાની દુકાન જે છે હસબન્ડ વાઇફે શરૂ કરી. એમાં હસબન્ડ કરિયાણાની દુકાનમાં બેસે અને બેને જે કચ્છી ભરતકામ આવે છે એ કામ શરૂ કર્યું. નાના નાના કામો જે છે એ કરવાના શરૂ કર્યા અને જે અમીર લોકો હોય છે, મોટા ઘરના લોકો હોય છે, એ લોકોને એ ખૂબ જ રીઝનેબલ ભાવે વેચવાનું શરૂ કર્યું. ત્યારબાદ ઘણી બધી સંસ્થાઓ સાથે એમણે કામ શરૂ કર્યું પણ એમને ક્રેડિટ નહોતી મળતી. ત્યારે સરપ્રાઇઝલી એમના હસબન્ડે એવું કહ્યું કે આપણે પોતે જ આ વસ્તુનું વેચાણ કરીએ તો કેવું ને એનું માર્કેટિંગ આપણે જાતે કરીએ તો કેવું. અને એના માટે થઈને ત્યારબાદ પાવીબેને 2016માં નિલેશ પ્રિયદર્શી કરીને એક વ્યક્તિ છે એ વ્યક્તિને મળે છે જેમને ખાસો એવો અનુભવ છે અને કોર્પોરેટ રૂરલ બંને એરિયામાં તેમણે ખાસું કામ કર્યું છે. તેમની પાસેથી માર્કેટિંગનું જે કહી શકાય એવું નોલેજ મેળવે છે અને ત્યાર પછી એ લોકો પોતાનું કામ શરૂ કરે છે. ત્યારબાદ પાવીબેન અલગ અલગ શહેરોના એક્ઝિબિશનમાં જાય છે, સ્ટોલ લગાવે છે અને એમની પ્રોડક્ટ જે છે એની બોલબાલા જે છે એ વધવા માંડે છે. ત્યાર પછી એમણે સ્થાનિક મહિલાઓને પણ કામ પર રાખવાનું શરૂ કર્યું અને જે લોકોને ભરતકામ ઓલરેડી આવડતું જ હતું અને એ લોકોને પણ રોજગારી આપી અને પછી પોતાની વેબસાઇટ બનાવડાવી. તમે ચોક્કસથી વિઝિટ કરજો પાવીબેન.com અને તમને ખરેખર એમાં એમેઝોન ફ્લિપકાર્ટ પર પણ એની પ્રોડક્ટ જે છે એમની મળતી થઈ જશે. હાલમાં તેઓ બેગ, શોલ, મોબાઈલ કવર, પર્સ સહિતના 50થી વધારે વેરાયટીના પ્રોડક્ટ જે છે એ બનાવે છે. અમેરિકા, જાપાન સહિત 40 જેટલા દેશોમાં આ પ્રોડક્ટ જે છે એની ડિમાન્ડ છે અને ઘણા બધા રિટેલર્સ એમની સાથે જોડાયેલા છે અને આ પ્રોડક્ટ જે છે બોલીવુડ, હોલીવુડના ફિલ્મોમાં પણ જગા બનાવી શક્યા છે. નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ પર એમને ઘણા બધા સન્માન મળ્યા છે. પાબીબેનને વડાપ્રધાનશ્રીએ પણ સન્માનિત કર્યા છે અને કેબીસીના મંચ પર પણ પાવીબેન જઈને આવ્યા છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે મન હોય તો માળવે જવાય અને એ પ્રકારની વૃત્તિ જે છે એ પાવીબેને કરી બતાવી. તમારી અંદર જો કોઈ હુનર હોય તો એ હુનરને નેટવર્ક માર્કેટિંગ કરીને તમે ચોક્કસથી આગળ ધપાવી શકો છો. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે.com પર. થેન્ક યુ સો મચ.